આગળ વધીએ અને મિડકેપને વધુ સમજીએ અને માર્કેટને વધુ સમજીએ. આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. સાગર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને માર્કેટથી જે વ્યૂની શરૂઆત કરી તો કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલ સુધી આપણે એક નાની રેન્જમાં માર્કેટમાં કારોબાર જોયો હતો, આજે ઘટાડા સાથે આપણે ઓપન થયા છે. ગ્લોબલ સંકેતો પણ એટલા પોઝિટિવ નથી આપણી માટે, પણ ખાસ કરીને હવે કઈ રેન્જ માર્કેટ માટે મહત્વની જોઈ રહ્યા છો? અને ખાસ કરીને મિડકેપની વાત કરીએ તો અહીંયા પર્ફોર્મન્સ કેવું લાગી રહ્યું? ગુડ મોર્નિંગ. સો આપણે એકવાર ગ્લોબલ માર્કેટ પહેલા ડિસ્કસ કરી લઈએ એન્ડ પછી ઇન્ડિયન માર્કેટ પર આવશું. સો ગ્લોબલ માર્કેટમાં અગર આપણે ડાઉજન્સ જોઈએ તો એમાં ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સ બની રહ્યા છે. જે ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સ શું હોય છે કે જ્યારે એના ઇન્ટર ઇન્ડાઇસિસ ડાઉજોન્સના જેવા કે ડાઉ ટ્રાન્સપોર્ટેશન ઇન્ડાઇસિસ, ઓટો ઇન્ડાઇસિસ, એ નવા હાઈ નથી મારી રહ્યા, જ્યારે ડાઉ એક નવા હાઈ પર આવી ગયું હતું. તો આ ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સ છે, એક નેગેટિવ સાઇન છે કે બધા ઓવરઓલ સ્ટોક પાર્ટિસિપેટ નથી કરતા આ રેલીમાં. સો આ એક નેગેટિવ સાઇન આવી રહી છે ડાઉજન્સ તરફથી. સેકન્ડલી અગર આપણે સિઝનાલિટીની વાત કરી લઈએ, જેન એન્ડ ફેબ હિસ્ટોરિકલી લાસ્ટ 20 યર્સમાં 70% ઓફ ધ ટાઈમ નેગેટિવ રહ્યા છે, કે જેમાં નેગેટિવ રિટર્ન્સ ઇન્ડાઇસિસે જોવા મળ્યા છે વર્લ્ડ વાઇડ. થર્ડ, હવે આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરી લઈએ તો ઇન્ડિયન માર્કેટમાં પહેલા નિફ્ટી અને બેંક નિફ્ટી. સો બેંક નિફ્ટીમાં આપણે એક 2004 થી 2024 સુધી જે એક રાઇઝિંગ અપર મંથલીમાં એક અપર ટ્રેન્ડ લાઇન બની રહી છે, અને એ જેનું કાલે રીટેસ્ટ હતું જે રેઝિસ્ટન્સ લાઇન છે, અને ત્યાંથી જ સેલ ઓફ આવ્યું છે. હિસ્ટોરિકલી જ્યારે બી આ ટ્રેન્ડ લાઇન ને રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન છે અને જ્યારે બી આ લેવલ ટેસ્ટ કર્યું છે ત્યાંથી 7-8% કરેક્શન આવ્યું છે. તો આજે આપણે ફર્સ્ટ ડે સેલ ઓફ જોયું છે, જે આપણે 2-2.5% ના સેલ ઓફ જોયા છે. અગર આપણે નિફ્ટી મિડકેપની વાત કરી લઈએ તો નિફ્ટી મિડકેપમાં એક એબી ઇઝ ઇક્વલ ટુ સીડી એક હાર્મોનિક પેટર્ન બની છે. ઈબી એક બેરિશ પેટર્ન છે, જે પહેલો લેગ અને લાસ્ટ લેગ ઇઝ ઇક્વલ. સો એને એક એબી ઇઝ ઇક્વલ ટુ સીડી એક હાર્મોનિક પેટર્ન છે. ઈબી એક કમ્પ્લીશન થયું છે. સો આ મિક્સચર બની રહ્યું છે. અગર હું વેલ્યુએશનની વાત કરું, સો નિફ્ટીનું ફોરવર્ડ પી 23-24 જે 2017 થી જ્યારે બી 23-24 ના પીઈ પર નિફ્ટી આવ્યું છે ત્યારે હિસ્ટોરિકલી આપણે 8-10% કરેક્શન જોયું છે. ઓવરઓલ આપણે અહીંથી 8-10% કરેક્શન કમિંગ મંથમાં અને ફેબ એન્ડ સુધીમાં લાગી રહ્યું છે, બટ આ એન્ડ ઓફ રેલી છે કે નહીં એ ક્વેશ્ચન છે. સો જ્યારે બી આપણે હિસ્ટોરિકલ ડેટા જોઈએ છીએ 2004 થી 2008માં જ્યારે બી માર્કેટે આપણે એક્સેપ્શનલ રિટર્ન આવ્યું છે, ઇન બિટવીન એવરી યર આપણે 20% થી 15% ના હેલ્ધી કરેક્શન જોયા છે, ત્યાંથી જ નવી રેલી સ્ટાર્ટ થઈ છે. તો આ એક હેલ્ધી કરેક્શન હું માનું છું. કંઈક હેલ્ધી કરેક્શન આવે તો નવા પાર્ટિસિપેશન માટે એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. સો મિડકેપની અગર વાત કરીએ તો મિડકેપ અત્યારે 47,500 ના લેવલ સુધી ટ્રેડ કરી રહ્યું છે. ઓવરઓલ 45,500 ના લેવલ સુધી ફેબ એન્ડ સુધીનું એક વ્યૂ બની રહ્યો છે. તો અગર આ એક લેવલ આવે 45,500 સુધીના તો એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે માર્ચ અને ગોઈંગ ફોરવર્ડ એની પછીના મંથથી. સો એક જેન અને ફેબમાં થોડું પ્રોફિટ બુકિંગ કરવું એક એડવાઇઝેબલ છે. 20-25% મની જે ડિપ્લોયડ છે એ 25% 100%માંથી 25% ડિપ્લોયમેન્ટ ઓછું કરીને જ્યારે માર્ચમાં અગર માર્કેટમાં કરેક્શન આવી જાય, માર્ચ સુધીમાં માર્કેટમાં કરેક્શન આવે છે 45,500 સુધીના મિડકેપ લેવલ જોવા મળે છે, તો સ્ટોક 20-25% ના એક કરેક્શન સાથે મળી શકે છે. તો એક સારું એવું આગળનું સેટઅપ થઈ શકે છે. ઓકે, તો ખાસ કરીને સલામતી દેખાઈ રહી છે નિફ્ટીમાં. હજી પણ 8-10% કરેક્શન જે છે તે આપણને જોવા મળી શકે છે. અને ખાસ કરીને મિડકેપની વાત કરી લઈએ તો 45,500 લેવલ્સની ઉપર જો નીકળે છે તો ત્યારબાદ નવી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. તો માર્કેટનો વ્યૂ જે છે તે હજી પણ આગળ પોઝિટિવ લાગી રહ્યો છે, નજર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ સાગર, અને સૌથી પહેલાં મીડિયા એઝ અ સેક્ટરની વાત કરી લઈએ. કઈ રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો? કારણ કે એક પોઝિટિવ સ્ટ્રેન્થ આપણને માર્કેટ અને મીડિયા સેક્ટર તરફથી પણ આવતી દેખાઈ રહી છે. અને TV18 બ્રોડકાસ્ટ જે રીતે આજે રિઝલ્ટ આવ્યા છે ત્યારબાદ લગભગ 7.5% આસપાસની ખરીદદારી TV18માં બનતી દેખાઈ રહી છે. ડિશ TVમાં પણ જુઓ લગભગ 1.5% આસપાસની ખરીદદારી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. મીડિયા એઝ અ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા કોઈ સ્ટોક નજરમાં આવી રહ્યા છે? એઝ અ મીડિયા સેક્ટર અગર આપણે ઓવરઓલ સેક્ટરની ઇક્વલિટીની વાત કરીએ તો આ એક અંડર પર્ફોર્મર સેક્ટર છે. અગર અંડર પર્ફોર્મર સેક્ટર મતલબ 22 થી 24ની જે રેલી થઈ છે, જે ઓવરઓલ મિડકેપ સેક્ટરમાં આપણે મોમેન્ટમ જોયું છે સ્ટોક્સમાં, એવું મીડિયા સેક્ટરમાં આપણે હજી મોમેન્ટમ નથી જોયું. રિસેન્ટલી અગર આપણે લાસ્ટ 10 ડેઝ 15 ડેઝની મોમેન્ટમ છોડી દઈએ તો આ એક અંડર પર્ફોર્મર સેક્ટર છે.
રિસેન્ટલી નવા ડેવલપમેન્ટ થયા છે, રિસેન્ટલી સારું એવું વોલ્યુમ બિલ્ડઅપ અને નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે આ સ્ટોક્સમાં. સો TV18 એક સારું એક સેટઅપ બનાવી રહ્યું છે, કાઉન્ટર પોઝિશનલી સ્ટ્રક્ચરલ બુલ માર્કેટ માટે સેટ થઈ રહ્યું છે. સો અગર આ 70ના લેવલ ક્રોસ કરી જશે પોઝિશનલી, સો ઉપરમાં આપણે 130-140ના પોઝિશનલી ટાર્ગેટ માટે જોઈ શકીએ છીએ. સો શોર્ટ ટર્મમાં અગર જેના પાસે લોંગ હોય એ લોકો અરાઉન્ડ 70 સુધી હોલ્ડ કરી શકે છે, અને 70 ઉપર વીકલી યા મંથલી ક્લોઝ આવે છે તો આ કાઉન્ટર એક સારું એવું એક્સેપ્શનલ નેક્સ્ટ 1 અને 1.5 યર માટે 120 સુધીના ટાર્ગેટ જોવા મળે છે. 120 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે. TV18 બ્રોડકાસ્ટ પણ જેની પાસે સ્ટોક છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. 70ની ઉપર 120 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે, નજર રાખવાની રહેશે. આ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અને આગળ વધીએ તો કોચીન શિપયાર્ડ પર નજર કરી લઈએ. સાગર, અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, નવી ફેસિલિટી જે છે તેનું PM મોદી ઇનોગ્રેશન કરવાના છે અને 2 દિવસની વિઝિટ પર છે. આંધ્રપ્રદેશ અને કેરળના 400 કરોડથી વધુની કિંમતના 3 પ્રોજેક્ટ જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન PM કરતા જોવા મળશે. અને કંપનીની નવી ડ્રાય ડોક અને ઇન્ટરનેશનલ શિપ જે છે તે રિપેર ફેસિલિટીનું ઉદ્ઘાટન ખાસ કરીને કરવામાં આવશે. ત્યારબાદ સ્ટોકમાં જો એક સારી ખરીદદારી, 7.5%ની આસપાસની તેજી આજે કાઉન્ટર બતાવી રહ્યું છે. અહીંયા કઈ રીતે કારોબાર કરવાની સલાહ રહેશે? સો ઓવરઓલ અગર આપણે ડિફેન્સમાં શિપયાર્ડ સેક્ટર મસગાંવ કોચીન શિપયાર્ડ જોઈએ છે તો એનું સારું એવું સેટઅપ બની રહ્યું છે અને લાસ્ટ 1 યરથી આ લોકો સારું બહુ સારું એવું રિટર્ન આપી રહ્યું છે. સો અહીંથી ગોઈંગ ફોરવર્ડ જેના પાસે લોંગ છે હજી બી પોઝિશનલી આ સ્ટ્રક્ચરલ લોંગ સ્ટોરી છે અને જેને 1-1.5 યર સુધી ઇન્વેસ્ટેડ રહેવું છે તો આ એક સારા એવા કાઉન્ટર છે જેમાં સારું એવું રિટર્ન બની શકે છે. જેના પાસે હોલ્ડ હોય એ લોકોને અગર શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે કર્યું હોય તો અરાઉન્ડ 820ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાનું ક્લોઝિંગના, અને ઉપરમાં 930-940ના શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ બની શકે છે. બટ ઓવરઓલ આ કાઉન્ટર એક પાછું 1400 થી 1500 સુધીના રેલી આપણે જોઈ શકીએ છીએ વિધિન 1-1.5 યર. ઓકે, તો જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે. કોચીન શિપયાર્ડ 820નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 930 થી 940 સુધીના બનતા દેખાઈ શકે છે, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. એવી રીતે જ BHEL ના કાઉન્ટર પર પણ સાગર નજર કરી રહી. અહીંયા પણ ઘણા દિવસથી એક મોમેન્ટમ પોઝિટિવિટી તરફની આપની બનતી દેખાઈ રહી છે. જે રીતે સ્ટોક આજે FNO બેન્ડમાંથી બહાર આવી રહ્યો છે તેને કારણે રિએક્શન પોઝિટિવિટી તરફનું છે અને NLC ઇન્ડિયા પાસેથી 15,000 કરોડનો ઓર્ડર પણ કંપનીને મળ્યો છે તેને કારણે પણ એક સ્ટોક જે છે તે સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. કઈ રીતે BHEL ને હવે જોવું જોઈએ, હાલના સ્તરે રોકાણ કરવાની સલાહ રહેશે? સો અગર આપણે લાસ્ટ 1-1.5 મંથનું મોમેન્ટમ જોઈએ તો એકદમ નેરો મુવમેન્ટ હતું. તમે જેમ કીધું એમ FNO બેન પીરિયડમાં હતું તો એ 1-1.5 મંથમાં એકદમ સ્મોલ મુવમેન્ટમ હતું. હવે રિસેન્ટલી જે આજે FNO બેન બહાર નીકળ્યું છે અને નવું મોમેન્ટમ બની રહ્યું છે સ્ટોકમાં, એક સારું એવું મોમેન્ટમ સાથે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે. ઓવરઓલ કાઉન્ટરમાં 240-245ના ટાર્ગેટ્સ ઓપન છે. સો જેના પાસે બી પોઝિશનલી લોંગ હોય એ કાઉન્ટરને હોલ્ડ રાખી શકે છે અને આમાં જે સ્ટોપ લોસ 198ના લેવલનો છે તો રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે. તો જેના પાસે લોંગ હોય 198ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખીને 245-250ના લેવલ સુધી જોઈ શકે છે. ઓકે, તો BHEL ના કાઉન્ટરમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ આગળ વધતી દેખાઈ શકે છે. 198નો સ્ટોપ લોસ રાખીને તમે કાઉન્ટર પર હોલ્ડ કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 240 થી 245 સુધીના બનતા દેખાઈ શકે છે, નજર BHEL ના કાઉન્ટર પર રહેશે. વાત કરી રહીએ પોલીકેબની. અહીંયા આવતીકાલે કંપનીના પરિણામ રજૂ થવાના છે તે પહેલાં એક સારી ખરીદદારી આપણને બનતી દેખાઈ રહી છે અને ગોલ્ડમેન સેશ તરફથી પણ બાય કોલ જે છે પોલીકેબ પર તે મેન્ટેન તેમણે રાખ્યો છે તેને કારણે પણ જે મોમેન્ટમ છે તે આપણને પોઝિટિવ રીતે તરફનું બનતું દેખાયું છે. પોલીકેબ કઈ રીતે જોઈ રહ્યા છો સાગર? લગભગ 1% આસપાસની ખરીદદારી આજે કાઉન્ટર બતાવી રહ્યું છે. ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા? સો ઓવરઓલ જે ચાર્ટનું સ્ટ્રક્ચર છે એ લાસ્ટ 5-6 દિવસથી જે સેલ ઓફ હતું અને ઓવરઓલ જે ડાયવર્જન્સ બની રહ્યા હતા, પહેલા બી લાસ્ટ 2 મંથ્સ એક નેગેટિવ ડાયવર્જન્સ બની રહ્યા હતા, એનું લાસ્ટ 2-3 ડેઝમાં એક સારું એવું પેન આઉટ થયું છે. આ કાઉન્ટરમાં પોઝિશનલી તો નહીં, ઉપરમાં અગર ઇનકેસ રિઝલ્ટ પછી થોડું સારું મોમેન્ટમ આવે છે તો 4600 થી 4650નું જે આ રેન્જ છે એક એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી છે જેના પાસે બી લોંગ હોય. સો 4600 થી 4650નું એક લેવલ આવે તો આમાંથી એક્ઝિટ કરી અને બીજા સ્ટોક જે સારા નવા મોમેન્ટમ જે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે એનું નવા શિફ્ટ કરવું જોઈએ. ઓવરઓલ પોઝિશનલી આ કાઉન્ટરમાં નીચેમાં 3500 થી 3600નું લેવલ આવી શકે છે. સો
47 46 50 ની રેન્જમાં એક વાર રિઝલ્ટ પછી મોમેન્ટમ આવે છે તો એક્ઝિટ કરવાની સલામત છે. ઓકે, તો 4600 4650 ની રેન્જમાં જો સ્ટોક આવે છે પોલીકેપ તો તમે એક્ઝિટ કરીને ચાલી શકો છો, આ સલાબંધી દેખાઈ રહી છે. ટોરન્ટ પાવરમાં પણ આજે સાગર પોઝિટિવ કારોબાર આપણને બનતો દેખાયો છે. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાયા છે, ગુજરાત ગ્રીન એનર્જીમાં કંપની જે છે 47,000 કરોડનું રોકાણ કરશે, ત્યારબાદ એક તેજી આપણને સ્ટોક બતાવી રહ્યું છે. આજે લગભગ 0.5% વધારેની ખરીદદારી સ્ટોક કાઉન્ટર બતાવી રહ્યું છે. અહીંયા ચાર્ટ કેવા લાગી રહ્યા છે તમને? સો ઓવરઓલ ટોરન્ટ પાવરની અગર વાત કરીએ તો લાસ્ટ 1 યરમાં આપણે એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. નીચેમાં 450 થી ઉપરમાં 1050 સુધીના લેવલ જોવા મળ્યા છે. હવે આજે રિસેન્ટ કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યો છે કાઉન્ટર. 1040 થી 1000 ના લેવલ સુધી આ રેન્જમાં ચાલી રહ્યું છે. હવે નવા મોમેન્ટમ માટે 1040 ક્રોસ કરવું ઉપરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને ત્યાંથી જ નવા ટાર્ગેટ્સ અરાઉન્ડ 1200 સુધીના બની શકે છે. તો જેના પાસે પોઝિશન નથી એ લોકોએ આઈ થિંક 1040ના લેવલને ક્રોસ કરવાનું વેઇટ કરવું જોઈએ, અને નીચેમાં એકવાર 950 960 ના લેવલ સુધી વેઇટ કરી, અને 950 960 આવે છે તો ત્યારે લોંગ કરવું જોઈએ. ઓકે, 950 960 ના લેવલ્સ આવે છે તો ટોરન્ટ પાવરમાં ઘટાડે ખરીદી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. ટાર્ગેટની વાત કરીએ તો 1200 સુધીના પણ આપણને બનતા દેખાઈ શકે છે, નજર અહીંયા રાખવાની રહેશે. આરવીએનએલ અને ઓવરઓલ રેલવે કાઉન્ટરની વાત કરીએ સાગર, લાસ્ટ ટાઈમ પર જ્યારે તમારી સાથે ડિસ્કશન થયું હતું ત્યારે એક મોમેન્ટમ આપણને પોઝિટિવિટી તરફની જ બનતી દેખાઈ હતી. આજે પણ જુઓ રેલવે કાઉન્ટરમાં સારી ખરીદદારી. આરવીએનએલ માટે જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, દેશ અને વિદેશમાં સોલાર પાવર પ્રોજેક્ટની શક્યતાઓ શોધવા માટે ખાસ કરીને જોઈન્ટ વેન્ચર તેમણે બનાવ્યું છે, અને IRFC માં પણ આજે એક તેજી સાથેનો કારોબાર થતો દેખાયો છે. રેલવે કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કોઈ સ્ટોક પસંદ પડી રહ્યો છે? સો ઓવરઓલ રેલવે કાઉન્ટરમાં IRFC છે, RVNL છે, બધા કાઉન્ટર હજી બી એક સારું એવું સ્ટ્રોંગ મોમેન્ટમમાં ચાલી રહ્યા છે. સો જેના પાસે લોંગ છે એ લોકોને કન્ટિન્યુઅસ લોંગની જ એડવાઇસ છે કે તમે લોકો લોંગ સાથે જ ચાલો કાઉન્ટરમાં. નવું પોઝિશનલી બાઇંગ અરાઉન્ડ IRFC અરાઉન્ડ 130 135 ની રેન્જ આવે છે તો એક નવું પોઝિશનલ સેટઅપ બની શકે છે. કરંટ લેવલ પર જેના પાસે હોલ્ડ હોય એ લોકો કન્ટિન્યુશન ઉપરના ટાર્ગેટ માટે 170 175 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરાવી શકે છે. RVNLમાં બી ઉપરમાં ટાર્ગેટ આપણે અગર જોઈએ તો નેક્સ્ટ 2-3 મંથ્સમાં હજી બી એક સારું મોમેન્ટમ બની રહ્યું છે, અને ઉપરમાં 300ના લેવલ બી આપણે નેક્સ્ટ વિધિન 1-1.2 મંથ્સમાં જોઈ શકીએ છીએ. તો જેના પાસે લોંગ છે પોઝિશનલી એ લોકો હજી બી કન્ટિન્યુશન કરી શકે છે આ કાઉન્ટરમાં. આ કાઉન્ટરમાં કોઈ બી વીકનેસ હજી બી દેખાતી નથી. IRFC અને ખાસ કરીને RVNL એક સ્ટોક પસંદ પડતો દેખાઈ રહ્યો છે, નજર રાખવાની રહેશે. IRFC ની વાત કરીએ 170 થી 175 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે ટાર્ગેટ તરીકે, અને RVNLની વાત કરીએ તો અહીંયા 300 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે, તો નજર રાખવાની રહેશે આ બંને સ્ટોક પર. આ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ આજના ટ્રેડિંગ કોલ્સ પર નજર કરીએ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે, અને આગળ વધી અને ટ્રેડિંગ કોલ્સ જાણીએ. તો સાગર, આજ માટે કયા ટ્રેડિંગ કોલ્સ હશે આપ તરફથી? સો આજના માટે આપણે એક IGL ઇન્દ્રપ્રદ ગેસ પર ધ્યાન રાખી શકીએ છીએ. હમણાં 432ના લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યું છે. હવે ઓવરઓલ હું આ સેક્ટરની વાત કરું તો ગુજરાત ગેસ, MGL અને IGL આમાં એક અંડર પરફોર્મન્સ સેક્ટર હતું લાસ્ટ 1-1.5 મંથ્સથી. અગર આપણે પૂરા 2 વર્ષની રેલી જોઈએ તો લાસ્ટ 1 મંથમાં આ સેક્ટર એક સારું એવું મોમેન્ટમ આપ્યું છે. IGL હજી બી એક અંડર પરફોર્મન્સ સ્ટોક છે, બટ ગિવન અ ચાન્સ કે માર્કેટમાં અત્યારે નેગેટિવ ડાયવર્જન્સ બધા ઇન્ડાઇસીસમાં દેખાઈ રહ્યા છે, માર્કેટમાં એક કરેક્શન ના ચાન્સીસ હાઈ છે. સો એક ડિફેન્સિવ સેક્ટર ને જે લગાડ સેક્ટર હતું એમાં એક નવા ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યા છે, તો આ એક મોમેન્ટમ માટે આપણે ટ્રેડ કરી શકીએ છીએ. 432ના લેવલ પર લઈ 420નો સ્ટોપ લોસ રાખીએ, અને ઉપરમાં આપણે 450 55 ના ટાર્ગેટ સુધી જોઈ શકીએ છીએ. સો આ એક કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે, અને ઉપરમાં 455 460ના લેવલ સુધી હોલ્ડ રાખી શકીએ છીએ. ઓકે, તો IGL નું કાઉન્ટર ટ્રેડિંગ કોલ્સ તરીકે સામે આવતો દેખાયો છે. 420નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને ટાર્ગેટની વાત કરીએ 450 455 460 સુધીના પણ લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે, તો IGL નું કાઉન્ટર પસંદ પડી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વાત કરી લઈએ ફાર્માથી લ્યુપિનની સાગર. અહીંયા જે રીતે USFDA તરફથી ખાસ કરીને જનરિક હાઇપર ટેન્શન ડ્રગ્સની USFDA તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, ત્યારબાદ સ્ટોક પોઝિટિવ મોમેન્ટમમાં છે. 0.5%થી વધુની ખરીદદારી લ્યુપિનનું કાઉન્ટર બતાવી રહ્યું છે. ફાર્મા એઝ અ સેક્ટરની પણ વાત કરી લઈએ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને લ્યુપિન પર કોઈ સલાહ રહેશે?
સો ઓવરઓલ અગર ફાર્મા સેક્ટરની વાત કરીએ, જો માર્કેટની સાથે આપણે લિંક કરીએ છીએ, તો માર્કેટમાં અગર કરેક્શન મોડશે તો ડિફેન્સિવ સેક્ટર આગળ જઈને એક સારું એવું કાઉન્ટર માર્કેટને કરશે, જ્યારે સાયક્લિકલ સેક્ટર છે, બેન્કિંગ સેક્ટર છે, ઓટો સેક્ટર છે, એ બધા થોડું લેગિંગ બિહેવિયર કરશે. તો લીડિંગમાં હમણાં ફાર્મા અને આઈટી એક મોમેન્ટમ બની શકે છે. સેકન્ડલી, અગર આપણે ઓવરઓલ ફાર્મા સેક્ટરની વાત કરીએ, તો હજી બી એક સારું એવું સ્ટ્રેન્થ છે. આ ઇન્ડાઇસિસમાં કોઈ કરેક્શન ઇમિડિયટલી તો દેખાતું નથી. અને અગર આપણે લુપિનની વાત કરીએ, તો લુપિનમાં એક સ્મોલ કરેક્શન પછી સારું એવું મોમેન્ટમ બની શકે છે. જે સ્મોલ કરેક્શન અરાઉન્ડ 1350 ના લેવલ સુધી અગર લુપિન આવે છે, તો એક સારું એવું મોમેન્ટમ બની શકે છે. અને મલ્ટી ઇયર બ્રેકઆઉટ ના ચાન્સીસ હાઈ છે. સો આ કાઉન્ટરમાં પોઝિશનલી લોંગ કરીને ચાલી શકીએ છે, અને ઉપરમાં 1800 સુધીના ટાર્ગેટ આવી શકે છે. અને 1800 ના લેવલ આપણે નેક્સ્ટ 6 થી 8 મંથમાં જોઈ શકીએ છીએ. તો 1350 અરાઉન્ડ લોંગ કરવાનું એક સારું ઓપ્શનલ છે. અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે, એ 1310 નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 1800 સુધીના ટાર્ગેટ જોવા બની શકે છે. એક સારું એવું મંથલીમાં બ્રેકઆઉટ આવ્યું છે, તો આમાં લાંબા એવા ટાર્ગેટ બની શકે છે. ઓકે, તો લ્યુપિન એક સારું પસંદીદા કાઉન્ટર બનતો દેખાઈ શકે છે. 6 થી 8 મહિનામાં 1800 સુધીના લેવલ્સ આ કાઉન્ટર બતાવી શકે છે. ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1350ના લેવલ્સ જો મળે છે તો ત્યાંથી તમે ખરીદદારી કરો. સ્ટોપ લોસ તમારે ખાસ કરીને 1310નો રાખવાનો રહેશે, અને 1800 સુધીના લેવલ્સ આપણને કાઉન્ટર પર બનતા દેખાઈ શકે છે. નજર લ્યુપિન પર રાખવાની રહેશે. પીએનસી ઇન્ફ્રાટેક સાગર વાત કરી લઈએ. અહીંયા જે રીતે લેટર ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે, એમ મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે 1174 કરોડના પ્રોજેક્ટ માટે લેટર ઓફ અવોર્ડ કંપનીને મળ્યો છે. 2% આસપાસની ખરીદદારી કાઉન્ટર બતાવી રહ્યું છે. પીએનસી ઇન્ફ્રાટેક કઈ રીતે જોઈ રહ્યા છો? પીએનસી ની વાત કરીએ તો 2021માં જે હાઈ બનાવેલા કાઉન્ટરે અરાઉન્ડ 400 ના ઈ લેવલ પર હમણાં ટ્રેડ કરી રહ્યો છે. ત્યાંથી એક રાઉન્ડિંગ બોટમ નું બી ફોર્મેશન કહી શકીએ, અને એક બેઝ ફોર્મેશન બી કહી શકીએ. અને આ નવા મોમેન્ટમ બની રહ્યા છે, અને આ રિસેન્ટલી ડેવલપમેન્ટમાં એક નવા બ્રેકઆઉટ ઓસિલેટર્સમાં બી વોલ્યુમમાં બી સો આવી રહ્યા છે. આ કાઉન્ટર પોઝિશનલી એક સારું એવું મોમેન્ટમ અહીંથી પકડી શકે છે. 380-390નું બાય ઓન ડીપ્સ વાળું કાઉન્ટર છે. આ અગર પ્રીવિયસ બ્રેકઆઉટ રીટેસ્ટ થાય છે 390 અરાઉન્ડ પોઝિશનલી, સો આ એમાં એક લોંગ મોમેન્ટમ પકડી 360નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 550 સુધીના ટાર્ગેટ બની શકે છે. સો આમાં બી નેક્સ્ટ 6 થી 8 મંથ્સની એક સારી એવું મોમેન્ટમ જોવા મળે છે. તો 390નું એક બ્રેકઆઉટ છે, તો એ રીટેસ્ટ બ્રેકઆઉટ પર લઈને ઉપરમાં 550 સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ઓકે, તો પીએનસી ઇન્ફ્રાટેકમાં પણ ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ. 390ના લેવલ્સ જો મળે છે તો ખરીદદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 550 સુધીના 360નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. આ સાથે જ સાગર, સમય થયો છે આપણે રજા લેવાનો. આપણા તરફથી કોઈ ડિસ્ક્લોઝર? સર, આપણે જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે એ અમે અમારા ક્લાયન્ટને રિકમેન્ડેશન કર્યા હોય, અને પોસિબલી છે કે એ લોકો પાસે પોઝિશન હોઈ શકે. સો મારી સેલ્ફ પોઝિશન કોઈ નથી, બાકી ક્લાયન્ટ પાસે પોઝિશન હોઈ શકે. ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ. આભાર સાગર, આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો હાલ આ શોમાં બસ આટલું જ. મને આપશે રજા. આગળ સહયોગી જર્નલ લઈને આવશે કોમોડિટી લાઈવ. તમે જોતા રહો CNBC બજાર.